માણાવદર સ્વામિનારાયણ મંદિર ખાતે લોક સાહિત્યકાર રાજભા ગઢવીનું સન્માન કરતા કોઠારી મોહનપ્રકાશદાસજી સ્વામી આજે માણાવદર સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવેલા લોક સાહિત્યકાર રાજભા ગઢવી તાજેતરમાં આવેલ તોકતે વાવાઝોડામાં ગીર વિસ્તારના નેસડામાં પશુઓને ખવડાવવાનું લીલું ધાસ અને માંડવીનો પાલાઓ વાવાઝોડા તેમજ વરસાદને કારણે સાવ પલળી ગયેલ હતા ત્યારે રાજભા ગઢવી રાત દિવસ જોયા વગર ખેડૂતો તેમજ નેસડામાં રહેતા માલધારીઓની સતત ચિંતા કરતા હતા જયાથી સુકી નિરણ અને માંડવીનો પાલો ભેગો કરેલ છેવટે તો પૈસા દેવા છતાં પણ ધાસચારો મળતો ન હતો રાજભા ગઢવીએ વિસાવદરના પત્રકાર વિપુલભાઈ લાલાણીનો સંપર્ક કર્યો હતો અને વિપુલભાઈએ માણાવદરના પત્રકારો હિતેશ પંડ્યા તથા જિજ્ઞેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરેલ અને કહેલ કે નેસડાઓમાં અત્યારે પશુ માટે ઘાસચારાની તંગી છે તો તમે તમારા તાલુકામાંથી અમને થોડી મદદ કરો તો અમારા વિસ્તારના માલઢોર બચી જાય તેથી અમે આ બાબતે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મોહનપ્રકાશદાસજીને નેસડા વિશે વાત કરી તો કોઠારી સ્વામીએ માણાવદર તાલુકાના કોઠારીયા ગામના ખેડૂતોને રૂબરૂ મુલાકાત કરી અને વિસાવદર વિસ્તારના નેસડાઓમાં ઘાસચારાની તંગી છે તે વાત કરતા કોઠારીયા ગામના બધા ખેડૂતોએ કહેલ કે તમે એક સંત તરીકે જો એટલી સેવા કરો છો તો અમે પણ આ સેવામાં સહભાગી થવા ઈચ્છીએ છીએ તેથી કોઠારીયા ગામના ખેડૂતોએ 25 ગાડી માંડવીનો બુક્કો ભેગો કરીને વિસાવદર તાલુકાના નેસ વિસ્તારમાં મોકલી આપ્યો હતો રાજભા ગઢવીએ મનમાં સંકલ્પ કર્યો હતો કે હું આ વાવાઝોડાની કામગીરી માનથી ફ્રી થઈને માણાવદર જરૂર જાય તેથી આજે માણાવદર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરેલ અને કોઠારી મોહનપ્રકાશદાસજી સ્વામીએ જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીનું સન્માન કર્યું હતું રાજભા ગઢવીએ કોઠારી મોહન પ્રકાશદાસજી સ્વામી તથા પત્રકારો હિતેશ પંડ્યા તથા જિજ્ઞેશ પટેલ તથા કોઠારીયા ગામના ખેડૂતોને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરેલ અને રાજભાએ કહેલ કે હવે મારે માણાવદરનો નાતો કાયમ રહેશે. ઓકે, નમસ્કાર. જય માતાજી, જય હિન્દ, જય ભગવાન સ્વામિનારાયણ. આજે હું માણાવદર સ્વામીજી પાસે આવ્યો દર્શને. આમ તો તોકતે વાવાઝોડામાં જ્યારે ગીરમાં ખૂબ નુકસાન કર્યું માલધારીઓને બધાને, અને જેટલી થાય એટલી બધા મદદ કરતા હતા તો આપણને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ. તો સારા ક્યાંકથી અમે વેસાતા લેતા હતા, ક્યાંકથી મળે ન મળે એવું થતું હતું. એમાં સ્વામીજીનો કોન્ટેક અમારે લાલાણીભાઈ થ્રુ પત્રકાર મિત્રોનો થયો અને સ્વામીજી સુધી અમે પહોંચ્યા અને એમણે બધાએ હરિભક્તો બધા ખેડૂઓ જે સાચા માણસ પરસેવો પાડી અને પરમાત્માની સાથે રહી અને ધરતીને ખેડી અને જગતને ધ્યાન આપે છે એ બધા મારા ખેડૂત મિત્રોને એમ થયું, કારણ કે સ્વામીજી પાસે રહેતા હોય એટલે અસર થાય ને, જેની પાસે બેસો એવી અસર થાય. તો અમને ખટારા ભરી ભરી અને પાલો આપ્યો, અમારે ખાલી ભાડા જ દેવો પડ્યા અને એને કીધું કે જેટલું થાય એટલું અમે કરશું. એટલે બધાય મિત્રોનો આભાર અને સ્વામીજી તો અમે એટલેથી અમે નથી સંતોષ માનતા, અમને તમારે ખૂબ બધી આપવાનું છે સંસ્કાર આશીર્વાદ સાસી દિશા ધાસી દિશા આપવાની. મા ભારતી માટે અમે શું કરી શકીએ એ બધું તમારે દિશાઓ અમને આપતું રહેવાનું છે. અને સ્વામીજી સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય સાધુ સરિત નવનીત સમાના, એવા સ્વામીજીને દર્શન કરી પહેલી વાર મળ્યા ને એમ લાગે કે ભવભવના ભેરું હોય એટલો આનંદ આવ્યો છે. અને આ બધાય પત્રકાર મિત્રો ખેડૂત મિત્રો સ્વામીજી બધાયને હું ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કરું છું. પ્રસાદ લેવાનો મોકો મળ્યો અને ફરી ફરી અને મળતા રહેશું. આ મુલાકાત છેલ્લી નથી, પહેલી છે, એટલે ખૂબ મળતા રહી પાછા. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય માતાજી.